जारे कोई व्यक्ति मानसिक आघात के अन्य कोई कारणोसर विचित्र हरकतों करे त्यारे तेने असामान्य कहेवाय छे। त्यारे राजकोटमां एक घटनामां तांत्रिक विधि साधनाना तूतनी आड़मां एक वर्षथी वधु समयथी वृद्ध पिता पर त्रास वर्तावनार पुत्री ने समाज सुरक्षा विभागे अभयमना सहयोगथी रेस्क्यू करी पुत्रीनी प्रपंच लीलामां साथ आपनार सगीर पौत्री ने पण कस्टडीमां लीधी छे। परंतु आ प्रकारना लोकोने जेनी सामे वांध होय तेने जोईने ज रिएक्शन बदलाता होय। आ युवती पण कंईक एवुं ज करती अने पोताना भाईने जोईने आवुं करती होवानुं हाल जाणवा मळेल छे। हाल ते नारी संरक्षण गृहमां स्वस्थ होवानुं तेना અધિકારીશ્રીએ જણાવ્યું હતું। અહેવાલ લલિત વ્યાસ। જો મારા ભાઈ મને હેરાન કરતા હતા ને, હવે ઉમેશ છે ઈ આવીને અમને મારી ગુટી જતો અને ભરત ઈ અમને બહુ મારતો। ત્યાર પછી અમે મે અને રિયાએ આના અમે લોકો આના મમ્મીના ગામ ગયા ભાવનગર। હવે એવામાં મારી આ જે રિયા છે એ આશાપુરા મંદિરે જાતી હતી, તો ત્યાં એક લારી હતી, તો ત્યાં આ માતાજીની બધી ફોટા ને એવું બધું હતું। તો એ કે દીદી આપણે છે ને આ ચોપડી ભગવાનની છે તો આપણે કરી, તો મેં એ ચોપડી લઈને વાંચી, તો એ ચોપડી લઈને વાંચી। ત્યાર પછી અમે માતાજીનો ફોટો નવરાત્રિમાં લઈ આવ્યા। અમારો ધર્મ તો સ્વામિનારાયણનો છે, અમે લોકો સ્વામિનારાયણને હનુમાન દાદાને એને માને। હવે અત્યારે અમારા આખા પરિવારમાં આ લોકોએ અમને એવી ધમકી મારી હતી કે તારું મીંડું વાળી દઈશ, તો એને બધાને કીધું ખોલી બહુ મોટું કાળું કરે છે અને કંઈક વિધિ કરે છે, અને મને કહે છે કે આનામાં ચૂડલ વર્ગેલી છે, તારામાં જયંત્રી વર્ગેલી છે। ત્યાર પછી મેં કાળું કર્યું કે મારામાં વર્ગે છે તો હું મા કાલી માને માનું, જો મારામાં વરગડાઈ છે ને તો નીકળી જાય। તો મને કે રાતના 2:30 વાગે આવીને કહે છે કે આને હું દોયડેથી બાંધી અને આને બધી જગ્યાએ આપણે લઈ જઈ એક જગ્યાએ। હવે ત્યાર પછી મેં ફેસ કાળો કરવાનું કર્યું કે જો ભૂતપલી થઈ છે ને તો મારામાંથી નીકળી જાય, અને રિયાને કે આનામાં વરગાડ છે, મારા મમ્મીના કે તારામાં વરગાડ છે, અને તું અમારું મોત લે, તું અમારો ભોગ લેવાની છો, તું અમારું ખૂન કરવાની છો, મોત લે, તારાથી અમારું મોત થાય એવો ભય ખબર નહીં હું કામ હોય। પણ મારો ભાઈ જે આ છે ને ઉમેશ, એ કહેતો હતો કે મેં એક જ્યોતિષની આગળ જોવડાવ્યું અને એ જ્યોતિષે કીધું કે તારાથી પપ્પાનું ભાઈનું એનું મોત થવાનું છે, અને એવી રીતે કરીને મારો જે મોટો ભાઈ ભરત છે એ આવીને મને આડે જણે મારવા માંડ્યો, મને પેટમાં પાટા મારીને મારવા માંડ્યો, અને પછી ત્યાર પછી મેં આવું ફેસ કરવાનું કર્યું કે હું કરું। તો મેં હજી તો 8 દિવસ એ નથી થયા, ત્યાં તો એને આવો ઇસ્યુ બનાવ્યો, પણ નથી કરતી, ધૂપ કરું છું, હું ધૂપ કરું છું, કેમ કે આજુબાજુ છે ને અમારા ઘરની આજુબાજુ ઓકળો છે, ઓકળો સાફ નથી હોતો, અમારા ઘરની બાજુનો ઓકળો છે ને એમાં ભૂંડળા મરી ગયેલા હોય છે, એનું માંસ ને બધું એકદમ, તો એ આ બધા માંદા ન પડે બીમાર, એટલે હું ત્યાં ધૂપ કરું તો એની વાસ ભેગો વયો છે એટલે હું ધૂપ કરું।